સુરત નેશનલ એન્ટી ક્રાઇમ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ નેશનલ એન્ટી ક્રાઇમ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાની સુરત વિંગ દ્વારા 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શહેરમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી સમાજને મદદરૂપ થઈ આગળ લઈ જતી બહેનોનું સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા છે. વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પુરુષો તેમજ બહેનોને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નારીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દેશની સેવા આપનાર માજી સૈનિક, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન સાધનાબેન, ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહનસિંહ મિર્ઝા, મહામંત્રી ઇમરાન મેમણ, બાબાભાઈ એન્જિનિયર સહિતના મહેમાનોનું નેશનલ એન્ટી ક્રાઇમ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન સોક્ત મિર્ઝાએ સ્વાગત કરી 10 જેટલી મહિલાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.